નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને બેઠક બોલે છે સાથે હું છું જિજ્ઞાસા. લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક તેવી આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે અહીં બીજી વખત મિતેશ પટેલ ઉપર ભરોસો મૂક્યો છે તો કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ચૂક્યા છે. ભાજપ પાસે આણંદના વિકાસના કાર્યોની ગણતરી છે તો કોંગ્રેસ દાવો કરે છે કે આણંદની વાસ્તવિક વરવી સ્થિતિનો અને એ જ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ પોતાને તક આપવાનું પણ કહે છે. હવે જરા એ સાંભળીએ કે ચૂંટણી પ્રચારમાં બંને નેતાઓના દાવા પ્રતિદાવા શું છે. અને આજે જ્યારે આપણે આણંદ લોકસભા બેઠકની વાત કરી રહ્યા છીએ, ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મિતેશ પટેલ અને અમિત ચાવડા આમને સામને છે, ત્યારે આ બેઠકનું વિશ્લેષણ કરીશું અને એ સાથે જ અમારા સંવાદદાતા ઘનશ્યામ પટેલ જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક રવિ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા ઘનશ્યામ, આપની પાસેથી એ જાણવા માંગુ છું કે જ્યારે મિતેશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ બીજી ટર્મમાં હવે રિપીટ કર્યા છે તો સામે આંકલાવના ધારાસભ્ય એવા અમિત ચાવડાને લોકસભા માટે આ વખતે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, સૌથી પહેલા તો કેવો જંગ અને આણંદની હાલની સ્થિતિ પ્રમાણે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? લોકસભા જંગ જામ્યો છે અને આણંદની બેઠક બહુ જ મહત્વની બેઠક માનવામાં આવે છે, કારણ કે અહીંયાથી જે આણંદ છે તે રાજકીય લેબોરેટરી તરીકે જાણીતું છે. આ સાથે સાથે ભાજપ દ્વારા નીતિશભાઈ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે કોંગ્રેસે અમિત ચાવડા ઉપર આખો દાવ રમ્યા છે, કારણ કે અમિત ચાવડા ઓબીસી નેતા છે, સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ પણ નેતા છે, સાથે સાથે ઈશ્વરસિંહ ચાવડા જે છે તેમના પૌત્ર પણ છે અને ભરતસિંહના તે મામા કોઈના દીકરા થાય છે. એટલે કહી શકાય કે જંગ છે તે ચોક્કસ રોચક છે, પરંતુ જે રીતે એક તરફ જે વિકાસના કાર્યો છે તેને પણ જોઈને લોકો, બીજી તરફ જે ઓબીસી ચહેરો છે અમિત ચાવડા, સાથે સાથે તે સ્વચ્છ પ્રતિભા પણ ધરાવે છે અને એ સાથે સાથે તેઓ એમનો જે રાજકીય વારસો છે તેનો પણ તે આ ચૂંટણીમાં ઉપયોગ કરશે એમ હાલ પૂરતું લાગી રહ્યું છે. અને હાલ જોવા જઈએ તો બંને જે ઉમેદવારોનું પલડું છે તે ભારી છે અને જે ઉમેદવારની હાર જીતનો જે સવાલ છે તે મતદારોના મિજાજ પર રહેલો છે. જી બિલકુલ. રવિભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે ખાસ કરીને, કેમ કે આ વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જયારે ડિક્લેર કર્યા, ઘણા બધા લોકોને રિપીટ નથી કરવામાં આવ્યા, નો રિપીટ થિયરી પણ ભાજપે અપનાવી છે, જો કે આણંદ બેઠક પર મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ગણિત હોઈ શકે, પાછલા 5 વર્ષમાં સારા કાર્યો એમને કરી શક્યા હોઈ શકે. જો કે કોંગ્રેસે પણ મજબૂત ચહેરો ત્યાં ઉતાર્યો છે, અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે, એટલે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની આ ટક્કર આણંદમાં કેવી રહી શકે? આ વખતની જે આ લોકસભાની જે ચૂંટણી છે એ 18મી લોકસભાની ચૂંટણી કહેવાય છે. સૌથી પ્રથમ વખત 1962માં સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી એટલે કે તે વખતે જે ચૂંટણી યોજાઈ હતી તે વખતે મોરારજી દેસાઈ અને એ વખતના સમયની અંદર ખાસ કરીને વાત કરીએ તો નરેન્દ્રસિંહ મહેડા સામે મણિબેન પટેલનો સીધે સીધો જંગ હતો અને 23,000 મતોથી વધારે મતો મેળવીને તેમણે વિજેતા પ્રાપ્ત કર્યું હતું. આજે જયારે 18મી લોકસભાની વાત કરી અને આપણે મિતેશભાઈ વિશે આપણે જે વાત કરી કે એમને ગત વખતે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને આ વખતે ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે સામે જે અમિતભાઈ ચાવડા કે જે ઈશ્વરભાઈ ચાવડાના પૌત્ર છે અને ઈશ્વરભાઈ ચાવડાએ ઘણા બધા વર્ષો સુધી લોકસભાની સીટ પર પોતે સારા અંકોથી વિજેતા પ્રાપ્ત કરીને અહીંયા આગળ રાજ કર્યું છે, ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે પણ અમિત ચાવડાને પોતાનો બહોળો અનુભવ છે અને ઘણા વર્ષોથી ધારાસભ્ય તરીકે રહેલા છે, ત્યારે મિતેશભાઈ પટેલે ગત 17મી લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 1,97,000 થી વધારે મતો મેળવીને જયારે જે વિજેતા પ્રાપ્ત કર્યું હતું એટલે કે માધવસિંહ સોલંકી સાહેબના જે પુત્ર છે એવા ભરતભાઈ સોલંકીને બીજી વખત, એટલે અગાઉની ચૂંટણીમાં દિલીપભાઈ મણિભાઈએ 63,000 મતોથી એમને હાર અપાવી હતી અને 1,97,000 મતોથી મિતેશભાઈ અપાઈ હતી. તેથી કરીને આ જે રેકોર્ડ છે અને આણંદને હંમેશા એવું કહેવામાં આવતું હતું કે આ કોંગ્રેસનો ગઢ છે અને આ ગઢને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા માટે દિલીપભાઈ મણિભાઈએ અને મિતેશભાઈ પટેલે જે રીતે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું તેથી તે બે વ્યક્તિઓ પ્રબળ દાવેદારો હતા. તેમાં મિતેશભાઈએ 1,97,000 મતોથી વિજેતા પ્રાપ્ત કરીને ભાજપનું કમળ દિલ્હીમાં મોકલ્યું હોવાથી બની શકે કે એના કારણે એમને રિપીટ કરવામાં આવ્યા. બિલકુલ ઘનશ્યામ, એ પણ સમજવું પડશે કેમ કે જ્યારે
આપ ફિલ્ડમાં વર્ક કરો છો, આણંદની જનતાનો મિજાજ અત્યારે શું જોવા મળી રહ્યો છે? બીજી તરફ અમિત ચાવડા, જેમને વિપક્ષમાં ખૂબ સારી જવાબદારીઓ અત્યાર સુધી નિભાવી છે, એ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે જ્યારે એમને લોકસભાની ટિકિટ માટે મેદાનમાં ઉતાર્યા છે, આણંદની જનતાનો મિજાજ અત્યારે લોકસભા પહેલા કેવો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી હું અનેક વિસ્તારોમાં ફર્યો છું અને ચૂંટણી પ્રચારમાં પણ બંને ઉમેદવારોના કવરેજ માટે ગયો છું. આ દરમિયાન જે એક વાત આવી હતી કે જે ખામ થિયરી છે તે ખૂબ જ અગત્યની કામ કરશે આણંદ જિલ્લામાં, પરંતુ જે રીતે મતદારોનો મિજાજ છે, મતદારો પાસે આપણે જ્યારે અમે જુદા જુદા ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે મતદારોને જે ખામ થિયરી છે, જ્ઞાતિવાદ છે, તે જ્ઞાતિવાદ સાથે કોઈ મતલબ નથી. મતદારો માત્ર ને માત્ર જે આણંદ જિલ્લાનો સારો વિકાસ કરી શકે, સાથે સાથે આણંદ જે પણ ખૂટતા વિકાસના કામો છે તે વહેલામાં વહેલા થાય, તેમજ સાથે સાથે જે પોતાનો જે સાંસદ હોય છે તે સતત પ્રજાની વચ્ચે રહે એવું એ ઈચ્છી રહ્યા છે અને શિક્ષિત સાથે સાથે જે હંમેશા પ્રજાની સાથે રહે અને જે આણંદના વિકાસના કામો કરે તેને લોકો પસંદગી આપવા માટે હાલ થનગનાટ કરી રહ્યા છે. મહત્વની વાત એ પણ છે કે આણંદ જિલ્લામાં કુલ 17.84 લાખ મતદારો છે અને હાલ જે 34,000 નવા મતદારો જે ઉમેરાયા છે તે યંગ જનરેશન છે, એટલે કહી શકાય કે જે યુવા બ્રિગેડ છે તે યુવા બ્રિગેડની જે વિચારધારા છે તે વિચારધારા વિકાસ સાથે છે અને જે સંપૂર્ણ રાષ્ટ્રવાદ સાથે જે પણ નેતાઓ ચાલતા હોય તેમની જે મત છે તે યુવાનોનો એ લોકોને મત આપવાનો તેમણે વિચાર બનાવી લીધો હોય છે એવું હાલ પૂરતું અમને લાગી રહ્યું છે. બિલકુલ રવિભાઈ, આપણે 2019 પર થોડીક નજર કરીએ, કેમ કે તે વખતે ભરતસિંહ સોલંકીને કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા, જોકે ત્યાર પછી કદાચ આ વખતે ભરતસિંહ સોલંકી ઘણી રીતે નિષ્ક્રિય પણ રહ્યા, ઘણા વિવાદમાં પણ રહ્યા અને આ વખતે અમિત ચાવડાને એટલે કે મજબૂત ચહેરો ત્યાં ઉતાર્યો છે. કમ્પેરિઝન કરીએ આપણે ભરતસિંહ સોલંકીની સામે અમિત ચાવડાની, તો મિતેશ પટેલ સામે શું લાગી રહ્યું છે કે અમિત ચાવડા ટક્કર આપી શકશે? આપે જે 2019ની જે વાત કરી કે 2019માં ભરતભાઈ સોલંકી ને 1,57,000 મતે મિતેશભાઈ પટેલે માત આપી હતી, પોતે એક્સ ચીફ મિનિસ્ટરના પુત્ર તરીકે આણંદ જિલ્લાને ગઢ માનીને બહુ સારી રીતે અહીંયા આગળ કામગીરી કરી રહ્યા હતા, પણ છતાં પણ જે ચરોતરનો મિજાજ છે, સરદાર ભૂમિ છે અને જેમ ઘનશ્યામભાઈએ કીધું કે આ શિક્ષિત પ્રજા છે અને ખામ થિયરી ખાસ કરીને જે વાત કરી એમાં હું તમને એક વસ્તુ હાઇલાઇટ કરવા માંગીશ કે જયારે મારો જન્મ થયો હતો 1982માં, એના પણ 2 વર્ષ પૂર્વે એટલે કે માધવસિંહ સોલંકીના સમયમાં 1980ની અંદર આ ખામ થિયરી લાવવામાં આવી હતી. ખામ થિયરીમાં ખાસ કરીને આપણે વાત કરીએ કે ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, હરિજન સમાજ અને મુસ્લિમ સમાજ, આ 4 સમાજને એકજૂટ રાખી અને રણનીતિ બનાવીને તે વખતના સમયમાં 142થી વધારે સીટો મેળવી અને બહુ જંગી બહુમતીથી કોંગ્રેસે તે વખતે રાજ કર્યું હતું. પરંતુ ત્યારબાદ જે બૌદ્ધિક રાજકારણીઓએ પ્રવેશ લીધો ભારતીય જનતા પાર્ટીમાં અને એમણે એક સ્લોગન આપ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ, એ જે સ્લોગન હતું તેની અંદર ખામ થિયરી સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે અને ક્યાંક ક્યાંક આજે પણ ગુજરાતમાં જોવા મળે છે કે જયારે ચૂંટણીનો સમય આવે ત્યારે ક્યાંક આ ખામ થિયરી ફરીથી યાદ આવે અને એ ખામ થિયરીને ધ્યાનમાં રાખીને અમુક જેટલા મતદારો અથવા વર્ગને ધ્યાનમાં રાખીને એ પ્રમાણેના સ્ટેટમેન્ટો પણ આપવામાં આવે છે. પણ આજે જેમ મારે 1982નો જન્મ અને મારે 41 યરની એજ થઈ છે, એ પ્રમાણે આ ખામ થિયરીને પણ 43 વર્ષ થઈ ગયા છે, છતાં પણ રાજકારણીઓ હજી પણ ખામ થિયરીને ક્યાંક ને ક્યાંક બગલમાં, ખિસ્સામાં અને પોતાના શબ્દોની અંદર ઘણી બધી વખત એ લોકો એની અજમાઈશ કરે છે. ત્યારે સમજવું પડશે કે મિજાજ બદલાયો છે, શિક્ષણે પોતાનું કાર્ય કર્યું છે અને ખામ થિયરીમાં આવતી જે બી પ્રજાતિઓ છે એ લોકોએ આજે ભારતીય જનતા પાર્ટીનો સાથ ક્યાંક ને ક્યાંક સૌનો સાથ સૌના વિકાસ સ્ટેટમેન્ટની અંદર લીધો હોય એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ, જયારે જયારે પણ આપણે ઇતિહાસની વાત કરીએ છીએ, રાજકારણની વાત કરીએ છીએ, ત્યારે ખામ થિયરીને બધા જ યાદ કરતા હોય છે. ઘનશ્યામ, એ પણ મારે આપની પાસેથી સમજવું છે કે 7 વિધાનસભા બેઠકો આણંદ લોકસભામાં આવે છે, ત્યાંની પરિસ્થિતિ શું છે? બીજી તરફ પાયાની સુવિધાઓ શું આણંદમાં મળી છે? કેમ કે ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે સતત કે અમે વિકાસ કાર્યો કર્યા છે, તો આણંદમાં પાછલા 5 વર્ષમાં વિકાસના કેવા કેવા કામો થયા છે? 7 વિધાનસભાની વાત કરું, આણંદ જિલ્લામાં 7 વિધાનસભા આવે છે અને હાલ જે 7 વિધાનસભા છે તે 7 વિધાનસભા પૈકી 5 વિધાનસભા પર ભાજપના ઉમેદવારો જીતેલા છે ગત ચૂંટણીમાં. આ સાથે સાથે ખંભાત બેઠકના જે ચિરાગ પટેલ હતા તે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું છે અને બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ ચિરાગ પટેલને
ઉમેદવાર બનાવે છે. ખંભાત બેઠકની વાત કરીએ વિધાનસભાની, તો ખંભાત બેઠક ભારતીય જનતા પાર્ટીની એક સિક્યોર બેઠક માનવામાં આવતી હતી, પરંતુ ગત ચૂંટણીમાં આંતરિક વિવાદને લઈને કોંગ્રેસના ઉમેદવાર જે ભાજપમાં જ હતા પહેલા ચિરાગ પટેલે જીત્યા હતા. એટલે આમ જોવા જઈએ તો હાલ જે ભારતીય જનતા પાર્ટી છે તેની પાસે 6 ધારાસભ્ય કહી શકાય. ચિરાગ પટેલ હજુ જીત્યા નથી પરંતુ તેમનો હોલ્ડ પણ છે. બીજી વાત રહી વિકાસની વાત, તો આણંદ જિલ્લામાં જે સિવિલનો સૌથી મોટો પ્રશ્ન હતો તે પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે અને સિવિલનું કામ પણ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. સાથે સાથે આણંદ જિલ્લામાં મને તો એમ લાગે છે કે જે નગરપાલિકાઓ હોય છે તે નગરપાલિકાઓ નાની નગરપાલિકાઓમાં પહેલો ફ્લાયઓવર બ્રિજ બન્યો હોય તો તે આણંદમાં મારી મતે મને એવું લાગી રહ્યું છે. કારણ કે આણંદમાં બીજો પણ એક બ્રિજ બનવા જઈ રહ્યો છે એટલે જે ટ્રાફિકની સમસ્યા આણંદમાં હતી તે પણ હવે સોલ્વ થઈ છે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારના વિકાસોની વાત કરીએ તો જે હાલના જે સાંસદ જે ઉમેદવાર છે ભાજપના અને 2019માં જે સાંસદ રહી ચૂક્યા છે તેમણે 5 વર્ષ દરમિયાન જે પોતાની ગ્રાન્ટ હોય છે તે પૂરેપૂરી વાપરી છે, એટલે કે 0-0 ગ્રાન્ટ તેમણે કરી છે એવું એક જે છે સ્ટેટમેન્ટ છે તેમાં પણ આવ્યું છે. એટલે જે વિકાસની વાત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ ગામડા સુધી પહોંચાડ્યો છે તે વાતને નકારી ના શકાય. જી બિલકુલ. અને રવિભાઈ, જયારે લોકસભાની આપણે વાત કરી રહ્યા છીએ, આમ તો 7 વિધાનસભા બેઠક, એક બેઠક ખાલી થઈ જ્યાં પેટા ચૂંટણી થવાની છે ખંભાત બેઠક. જે લોકોએ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, તો ભારતીય જનતા પાર્ટી એ જ ઉમેદવારોને એમના મત વિસ્તારમાં ફરીથી ટિકિટ આપી છે. એટલે ખંભાતની જનતા શું ચિરાગ પટેલને ફરીથી સ્વીકારશે એ પણ અલગ પક્ષમાંથી, આ વખતે શું ભારતીય જનતા પાર્ટીમાંથી ફરીથી ચિરાગ પટેલ ચૂંટાય, કેવી પેટા ચૂંટણીનો આ જંગ કેવો રહી શકે? ખંભાતની વાત જે ઘનશ્યામભાઈએ કરી કે ત્યાં આગળથી જે ચિરાગ પટેલ કે જેમને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી તરીકે એમને નિકલા કરવામાં આવ્યા છે, ત્યારે તમને યાદ કરાવું કે વિધાનસભાની ચૂંટણી વખતે આદરણીય મુખ્યમંત્રી ખુદ પોતે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ફોર્મ ભરવાના સમયે પણ ત્યાં આવ્યા હતા અને મોટી મોટી જાહેર સભાઓ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોંગ્રેસના ચિરાગ પટેલ ત્યાં આગળથી વિજેતા જાહેર થયા હતા. તો ક્યાંક ને ક્યાંક ખંભાતની વાત કરું તો ખંભાતની અંદર જે અખાતનો દરિયો જ્યાં આવેલો છે, જ્યાં આગળ બંદરનો વિકાસ જે ક્યારેક કોક સમયે એનો વિકાસ કરવામાં આવશે એ રીતની જે ઉદ્ઘોષણાઓ ભાષણની અંદર કરવામાં આવતી હતી. ખંભાતના ખારાપટ વિસ્તારની અંદર હજારો વીઘા જમીનો જ્યારે ખારા પાણીના કારણે જ્યારે અત્યારે ત્યાં આગળ સારી રીતે ક્રોપ પેદા નથી કરી શકાતો એ પણ એક મોટી સમસ્યાઓ છે. ત્યારે આજે આપ જો પર્ટિક્યુલરલી ખંભાત બેઠકની વાત કરો તો ખંભાત બેઠકની અંદર ઘણા બધા ઝીણવટભરી રીતે જોવામાં આવતો પ્રશ્નો છે અને ખાસ જે ચિંતાનો વિષય છે કે ખંભાતમાં એક જેલ મેં જોયેલી છે, હું જાતે ત્યાં આગળ રૂબરૂમાં 10 વર્ષ પહેલા મુલાકાત લઈ ચુક્યો છું. આણંદ જિલ્લાની અંદર પોતાની એક સારી વ્યવસ્થિત પાકી જેલનો અભાવ છે, તેના કારણે આણંદ જિલ્લાના જે કાચા કામના જે કેદીઓ છે એ લોકોને જયારે અરેસ્ટ કરવામાં આવે છે અથવા એ લોકોને સજા પડે છે ત્યારે અહીંયાથી સ્પેશિયલ વાહનો કરી નડિયાદની જેલમાં મોકલવામાં આવે અને જયારે જયારે મુદ્દતો પડે ત્યારે સ્પેશિયલ આણંદ ઝોનમાંથી સાધનો મોકલી અને જે તે કેદીઓને કોર્ટમાં હાજર કરવામાં આવે. આ પ્રકારનો જે વાહન વ્યવહારનો જે દુર્વ્યય થઈ રહ્યો છે, જયારે આણંદ જિલ્લાની અંદર જો એક જેલ બનાવવામાં આવે તો અહીંના જે કાચા કામના કેદીઓ હોય કે જે બી કેદીઓ છે એ લોકોને આવા લાવા લઈ જવાની પાછળ જે વ્યય થઈ રહ્યો છે પણ બચી શકે. ખંભાતની મેં આપને વાત કરી, ઘનશ્યામભાઈએ ખાસ કીધું કે ઓવરબ્રિજની વાત કરું તો જે એક્સપ્રેસ હાઈવેથી આણંદ સિટીને જોડતો જે માર્ગ છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ઘણી બધી વખત એને સમારકામ કરવામાં આવ્યું છે પણ આજ દિન સુધી એ જે બ્રિજ જે તમને ખાસ કહી કે સામરખા ચોકડીથી સીધો પાયોનિયર હાઈસ્કૂલ સુધી આવી શકે એ પ્રમાણે પ્રજા જો ઘણી બધી અસંખ્ય વખત મીડિયાઓ પણ કવરેજ કર્યું છે, છતાં પણ આ બ્રિજ વિશે જે ઉદાસીનતા છે અને સિવિલ હોસ્પિટલની વાત ઘનશ્યામભાઈ કરી, ખૂબ આનંદની વાત છે કે આણંદ જિલ્લાની પ્રજા સિવિલ હોસ્પિટલ માટે ખૂબ બધા લાંબા સમયથી જયારે અપેક્ષિકૃત હતી ને અત્યારે એનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. તો મારું અહીંયા એવું કેવું છે કે આટલો બધો સમય જે લેવામાં આવ્યો એ ક્યાંક ને ક્યાંક પ્રજાને એક પ્રશ્નાર્થચિહ્ન જેવો ખૂંચે છે. સબજેલ ના હોવી એ પણ એક ખૂંચે છે. ખારાપટના જમીન વિસ્તારમાં આવેલા ખેડૂતોને આ જમીનની અંદર પાક કેવી રીતે ફરીથી એ લોકો સમૃદ્ધ બની શકે એક ચિંતા છે. આ જે અખાતનો દરિયો જ્યાં આગળ બંદર બની શકે એમ છે અને મુંદ્રા પોર્ટની જેમ આને પણ ડેવલપ કરી શકાય એ પણ એક ફરિયાદ ખંભાતની પ્રજાજનોને હોય એવું લાગે છે. બિલકુલ. તો આણંદ લોકસભા બેઠકની આપણે જયારે વાત કરી રહ્યા છીએ, બંને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. આ બેઠક પર આગળ પણ ચર્ચા કરીશું, હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.